વલસાડ પોલીસ ટીમને કાર ઉપર શંકા જતા કારને ધમડાચી હાઈવે પર અટકાવી કારમાં તપાસ કરતા ચોરખાનામાં છુપાવેલી 173 કિલો ચાંદી જેની કિંમત 1.10 કરોડના મુદ્દામાલ સાથે ડ્રાઈવર સહિત બે વેપારીઓ મળી કુલ 3 ઇસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમ આજરોજ વલસાડના પારનેરા પારડી હાઈવે સુગર ફેક્ટરી પાસે વાહન ચેકિંગમાં ઉભા રહ્યા હતા. તે દરમિયાન એક વેરિટો કાર નંબર MH12KT3974 ઉપર શંકા ગઈ હતી, જેથી પોલીસે કારનો પીછો કરી તેને ધમડાચી હાઈવે પીરું ફરિયા હાઈવે પર ઉપર કારને અટકાવી તેની અંદર તપાસ કરતા સીટના પાછળના ભાગે બનાવેલા ચોરખાનામાંથી 173.55 કિલો ચાંદી કિંમત રૂપિયા 1.10 કરોડ તથા કારની કિંમત 3 લાખ મરી કુલ 1.13 કરોડના મુદ્દામાલ સાથે આરોપી વિજય રામચંદ્ર પાટીલ રહે સાગલી મહારાષ્ટ્ર, વેપારી સંતોષ ગણપતિ એડકે હુપરી અને સતીશ ગણપતિ એડકે હુપરી રહે કોલ્હાપુર મહારાષ્ટ્રની અટક કરી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં આ ચાંદીનો જથ્થો વેપારીઓએ મહારાષ્ટ્રના કોલ્હાપુરથી લઈ રાજસ્થાનના ઉદયપુર લઈ જવાનો હતો. ચાંદીના જથ્થા સાથે અટક કરાયેલા વેપારી પાસેથી ચાંદીના જથ્થાનો બિલ માંગણી કરતા ન હોવાથી ત્રણેયની અટક કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ કરી છે. મિસ્ત્રી, ZSTV, વલસાડ. ગઈકાલ તારીખ 23/2023 ના રોજ વલસાડ રૂરલ પોલીસ ના અધિકારી તથા માણસો ટ્રાફિક અને પ્રોહિબિશનની બાતમી અંગે પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન વલસાડ સુગર ફેક્ટરી પાસે એમને એક વાહન મહિન્દ્રા વેરિટો જે વધારે વજનદાર હોવાનું જણાઈ આવ્યું, જેથી ગાડીને રોકવાનું વિચાર કરતા તેણે ગાડી રોકેલ નહીં. એ ગાડીનો પીછો કરી રામદેવ હોટલ ધમડાચી પાસે સાઈડમાં લેવડાવી અને ચેક કરતા સદર ગાડીમાં ચાંદીના અલગ અલગ પ્રકારના પાયલ જોવા મળેલ. એનું બિલ માંગતા એ જગ્યાએ બિલ મળેલ નહીં, જેથી તે જગ્યાએ તેનું ચેકિંગ કરવું વિતાવવાનું હોય. ગાડીને પોલ્યુશન લાવતા એનું સંપૂર્ણ ચેકિંગ કરતા પાછળ ચોરખાનું બનાવેલ. ચોરખાનાની અંદર 173 કિલો જેટલો ચાંદીના પાયલ મળી આવેલ અને જેનું બિલ માંગતા એ બિલ આપેલ નહીં, એની એ બિલ રજૂ નહીં કરી શકે. અને એની પૂછપરછ સાથે કોલ્હાપુરથી ઉદયપુર આ સામાન લઈ જતો તેવું જણાવેલ. અને એ દરમિયાન ખરેખર આ માલ એક નંબરનો છે કે બે નંબરનો છે એની વધુ તપાસ